ओम नमो भगवते वासुदेवाय। बीजो अध्याय भगवान ना स्थूल अने सूक्ष्म रूपोनी धारणा तथा क्रम मुक्ति अने सद्यह मुक्ति नु वर्णन। श्री शुकदेव जी कहे छे, सृष्टिना प्रारंभ में ब्रह्मा जीए आज धारणा वड़े प्रसन्न थयेला भगवान पासे थी ते सृष्टि विषयक स्मृति मेळवी हती के जे अगाउ प्रलय काल में लोप पामी हती। आनाथी तेमनी दृष्टि अमोघने बुद्धि निश्चयात्मक बनी गई। त्यारे तेमने आ जगत ने तेवुं ज रच्यु के जेवुं ते प्रलय काळनी पहेला हतुं। जेटला पण शब्दो छे ते बधाने शब्द ब्रह्म कहेवाय छे। शब्दना द्वारा ज तमाम प्राणी पदार्थोना नाम अने फळनुं ज्ञान थाय छे। नाम द्वारा ज अमुक अमुक प्रापंचिक अपार वस्तुओनुं बुद्धि द्वारा जीव चिंतन करे छे। परंतु त्यां भ्रमण करनारू चित अर्थ स्वरूप परमात्म तत्व ने प्राप्त कर्या विना वासनाओथी बंधायेला मायामय जगत में स्वप्न दृष्टानी जेम भ्रमण करतु रहे छे। तेथी विद्वान मनुष्ये ते विविध नामों वाला पदार्थों साथे एटलो ज व्यवहार करवो जोईए के जेटलु प्रयोजन होय। पोतानी बुद्धि ने ते पदार्थोनी निहिसारताना निश्चयथी परिपूर्ण राखवी अने एक क्षण माटे पण असावधान रहेवું नहीं। जो संसारना पदार्थों प्रारब्धवश अनायासे मळी जाय तो त्यारे तेमना उपार्जननो परिश्रम व्यर्थ छे एम समझीने तेमने मेळवा कोई प्रयत्न करवो नहीं। जो जमीन पर सुवाथी काम चाली सकतु होय तो पलंग माटे प्रयत्न करवानो शुं प्रयोजन। जो भुजाओ आपणे भगवानने कृपाथी मळेली ज छे तो तकियानी सी जरूर। जो अंजली थी काम चाली सकतु होय तो घणा बधा वासणोनु शुं प्रयोजन। वृक्षनी छाल पहेरीने जीवन टकावी सकातु होय तो वस्त्रोनी सी जरूर छे। पहेरवा माटे शुं रस्ताओमां चित्रा नथी। भूख लागवाथी बीजाओ माटे ज शरीर धारण करनारा वृक्षो શું ફળ ફૂલોની ભિક્ષા નથી આપતા? જળ ઇચ્છનારાઓ માટે શું નદીઓ બિલકુલ સુકાઈ ગઈ છે? રહેવા માટે પહાડોની ગુફાઓ શું બંધ કરી દેવામાં આવી છે? અરે ભાઈ, બધું ભલે ન હોય પણ શું ભગવાન પણ પોતાના શરણાગતોનું રક્ષણ નથી કરતા? આવી સ્થિતિમાં બુદ્ધિમાન લોકો પણ ધનના નશામાં ચૂર ઘમંડી ધનિકોની ખુશામત કેમ કરે છે? આ પ્રમાણે પોતાના હૃદયમાં નિત્ય વિરાજમાન સ્વતઃ સિદ્ધ આત્મ સ્વરૂપ પરમ પ્રિયતમ પરમ સત્ય જે અનંત ભગવાન છે તેમનું જ ઘણા પ્રેમ અને આનંદથી દ્રઢ નિશ્ચય કરીને ભજન કરવું। કારણ કે તેમના ભજનથી જન્મ મરણના ચકવારમાં નાખનારી અજ્ઞાન મૂલક વાસનાઓનો નાશ થઈ જાય છે। મનુષ્યોમાં ભલા એવો કોણ છે કે જે લોકોને આ સંસાર રૂપી વૈતરણી નદીમાં પડી પોતાના કર્મજન્ય દુઃખો ભોગવતા જોઈને પણ ભગવાનનું મંગલમય ચિંતન નહીં કરે અને આ અસત વિષય ભોગોમાં જ પોતાના ચિત્તને ભટકવા દેશે? ભગવાનનું ચિંતન કરવું એ જ મનુષ્યત્વ છે। તે સિવાય મનુષ્ય હોવા છતાં પશુ જ છે। કોઈ કોઈ સાધકો પોતાના શરીરની ભીતર હૃદયાવકાશમાં બિરાજમાન ભગવાનના પ્રાદેશ માત્ર સ્વરૂપની ધારણા કરે છે। તેઓ એવું ધ્યાન કરે છે કે ભગવાનની ચાર ભુજાઓમાં શંખ ચક્ર ગદા અને પદ્મ છે। તેમના મુખ પર પ્રસન્નતા ઝળકી રહી છે। કમળ જેવા વિશાળ અને કોમળ નેત્રો છે। કદંબ પુષ્પના કેસર જેવા પીળા વસ્ત્રો ધારણ કરેલા છે। ભુજાઓમાં શ્રેષ્ઠ રત્નો જડેલા સુવર્ણના બાજુબંધ શોભી રહ્યા છે। મસ્તક પર ઘણો જ સુંદર મુગટ છે અને કાનોમાં કુંડળ છે જેમાં જડેલા મહામૂલ્ય રત્નો ઝગમગી રહ્યા છે। વિકસિત હૃદય કમળની કર્ણિકાની વચ્ચે ભગવાનનું નિવાસ સ્થાન છે। યોગેશ્વર ભગવાનના પાદ પલ્લવને તેમાં સ્થાપિત કરવા તેમના હૃદય પર શ્રી વત્સનું ચિહ્ન છે। ગળામાં કૌસ્તુભ મણિ છે। વક્ષસ્થળ ક્યારેય નહીં કરમાવનારી વનમાળાથી છવાયેલું છે। તેમણે કમરમાં કટી મેખલા આંગળીઓમાં કિંમતી વીટીઓ ચરણોમાં નુપુર અને હાથોમાં કંકણ વગેરે આભૂષણો પહેરેલા છે।
તેમના વાળની લટો સ્નિગ્ધ નિર્મળ વાકડિયાળી અને નીલવર્ણી છે. તેમનું મુખ કમળ મંદ મંદ સ્મિતથી ખીલી રહ્યું છે એવી તેમની માધુર્ય મૂર્તિ છે. લીલાપૂર્ણ ખુલ્લા હાસ્ય અને દ્રષ્ટિથી શોભતી ભ્રમરો વડે તેઓ ભક્તો પર અનંત કૃપા વર્ષા કરી રહ્યા છે. જ્યાં સુધી મન આવી ધારણા વડે સ્થિર ન થઈ જાય ત્યાં સુધી આ ચિંતન સ્વરૂપ ભગવાનને વારંવાર જોતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનના ચરણ કમળોથી શરૂ કરી તેમના સ્મિતયુક્ત મુખ કમળ સુધીના સમસ્ત અંગોની એક એક કરીને બુદ્ધિ વડે ધારણા કરવી જોઈએ. જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થતી જશે તેમ તેમ ચિત્ત સ્થિર થતું જશે. જ્યારે એક અંગનું ધ્યાન બરાબર થવા લાગે ત્યારે તેને છોડીને બીજા અંગનું ધ્યાન કરવું જોઈએ. આ વિશ્વેશ્વર ભગવાન દ્રશ્ય નથી, દ્રષ્ટા છે. સગુણ નિર્ગુણ એ બધા એમના જ સ્વરૂપ છે. જ્યાં સુધી એમનામાં અનન્ય પ્રેમમય ભક્તિ યોગ ન થઈ જાય ત્યાં સુધી સાધકે નિત્ય નૈમિત એક કર્મો કર્યા પછી એકાગ્રતા પૂર્વક ભગવાનના ઉપરયુક્ત સ્થૂળ રૂપનું જ ચિંતન કરવું જોઈએ. હે પરીક્ષિત, જ્યારે યોગી પુરુષ આ મનુષ્ય લોકને છોડવા ઈચ્છે ત્યારે તેણે કોઈ ખાસ દેશ કાળમાં મન પુરવવું નહીં. સ્થિર આસનમાં સુખપૂર્વક બેસીને પ્રાણોને જીતીને મનથી ઇન્દ્રિયોનો સંયમ કરવો. ત્યારબાદ પોતાની નિર્મળ બુદ્ધિથી મનનું નિયમન કરીને મન સહિત બુદ્ધિને ક્ષેત્રજ્ઞમાં અને ક્ષેત્રજ્ઞને અંતરાત્મામાં લીન કરી દેવા. ત્યાર પછી અંતરાત્માને પરમાત્મામાં લીન કરીને ધીર પુરુષે પરમ શાંતિમય અવસ્થામાં સ્થિર થઈ જવું. એ પછી તેના માટે કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી. તે પરમાત્મામાં લીન થઈ ગયા પછી તેના પર દેવતાઓ પર પણ શાસન કરનાર કાળનો પણ કોઈ પ્રભાવ પડતો નથી. તો પછી સામાન્ય દેવતાઓનો તો ક્યાંથી પડે? ત્યાં સત્વ રજ અને તમો ગુણ એ ત્રણેય ગુણો રહેતા નથી. ત્યાં અહંકાર મહત્તત્વ અને પ્રકૃતિનું પણ અસ્તિત્વ રહેતું નથી. યોગીઓ આ નહીં આ નહીં એ રીતે પરમાત્માથી ભિન્ન પદાર્થોનો ત્યાગ કરવા ઈચ્છે છે અને શરીર તથા તેની સાથે સંબંધિત પદાર્થોમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને હૃદય વડે ડગલે ને પગલે ભગવાનના જે પરમ પૂજ્ય સ્વરૂપનું આલિંગન કરતા રહીને અનન્ય પ્રેમથી પરિપૂર્ણ રહે છે તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. આ બાબતમાં સમસ્ત શાસ્ત્રોની સંમતિ છે. જ્ઞાન દ્રષ્ટિના બળથી જેના ચિત્તની વાસના નાશ પામી હોય છે તે બ્રહ્મનિષ્ઠ યોગીએ આ પ્રમાણે પોતાનામાં શરીરનો ત્યાગ કરવો જોઈએ. પહેલા એડીથી પોતાની ગુદાને દબાવી સ્થિર થવું અને ત્યારે ગભરાયા વગર પ્રાણવાયુને ષડચક્ર ભેદની પદ્ધતિએ ઉપર લઈ જવો. મનસ્વી યોગીએ નાભિચક્ર મણિપુરમાં સ્થિર વાયુને હૃદયચક્ર અનાર્થમાં ત્યાંથી ઉદાન વાયુ દ્વારા વક્ષસ્થળ ઉપર વિશુદ્ધ ચક્રમાં ત્યાર પછી તે વાયુને ધીરે ધીરે તાડવાના મૂળમાં એટલે કે વિશુદ્ધ ચક્રના અગ્રભાગમાં અડાવી લેવો જોઈએ. ત્યાર પછી બે આંખો બે કાન બે નસકોરા અને મોં આ સાતે ઇન્દ્રિયોનો નિરોધ કરીને તાળવાના મૂળમાં રહેલા વાયુને ભ્રમરોની વચ્ચે આજ્ઞા ચક્રમાં લઈ જવો. જો કોઈ લોકમાં જવાની ઈચ્છા ન હોય તો તે વાયુને અડધી ઘડી સુધી ત્યાં જ રોકીને સ્થિર લક્ષ્ય સાથે તેને સહસ્ત્રારમાં લઈ જવો અને પરમાત્મામાં સ્થિત થઈ જવું. ત્યારબાદ બ્રહ્મરંધ્રનું ભેદન કરીને શરીર ઇન્દ્રિયો વગેરેનો ત્યાગ કરવો. આ રીતે યોગી પરમપદને પ્રાપ્ત થાય છે.